नमस्कार मित्रों, हूँ जयेश प्रजापति, गुरुकृपा एकेडमी चैनल में आप सौनું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, तमने खबर छे एम के आपणे जे धोरण 10 माटे गणितनी जे सीरीज शुरू करी छे, बराबर, एनी अंदर आपणे चेप्टर 1 वास्तविक संख्याओ स्वाध्याय 1.1 बराबर छे, युक्लिडनी भाग प्रवृत्तिनो उपयोग करी गुसा शोधो, आ एक्जाम्पल आपणे शुरू हता। आपणे एक एक्जाम्पल आगळ जोई चूक्या छीए। आ बीजा नंबरनो एक्जाम्पल छे, स्वाध्याय 1.1 बीजा नंबरनो एक्जाम्पल छे, बराबर छे। तो चलो मित्रों, शुरुआत करिए कि आने कई रीते गणीशू। तो एकदम सीम्पल छे, आगळ गण्या हता ए ज रीते गणवानुं छे। तो शुरुआत करी लईए आपणे। तो मित्रों, तमने खबर छे कि बन्नेमांथी जे मोटू होय ए पहेला लखवुं पड़े। तो मित्रों, तमे मने ए जणावो कि आ बन्नेमांथी मोटू कोण छे। तो सीम्पल वस्तु छे, 38,220 मोटा छे। तो आपणे कई रीते दर्शावीशुं कि 38,220 ग्रेटर देन 196, એટલે કે 196 કરતાં 38,220 કેવા છે, મોટા છે। હવે મિત્રો, શું કરવાનું છે, જે મોટું હોય એ આગળ મૂકવાનું, નાનું હોય તે પાછળ મૂકીશું। તો મિત્રો, શરૂઆત કરીએ તો 38,220 બરાબર 196 થઈ ગયું। મોટું હતું એ આગળ, નાનું હતું એ પાછળ, વચ્ચે બરાબરની નિશાની। હવે મિત્રો, આપણે ભાગાકારની અંદર શું કરતા હોઈએ છીએ કે મોટી નાની સંખ્યા વડે મોટી સંખ્યાને ભાગતા હોઈએ છીએ। તો અહીંયા આપણે હવે ભાગાકાર કરીશું। પણ મિત્રો, આ જે ભાગાકાર કરતા શીખવાનું છે, જે વિચારતા શીખવાનું છે, એ હું તમને અહીંયા સમજાવીશ કઈ રીતે શીખવાનું છે। જુઓ, હવે તમે એક એક ગુણાકાર કરશો તો કેટલી બધી વાર લાગે। તો થોડુંક તમારે એડજપ્શન કરતા શીખવાનું છે। કઈ રીતે શીખવાનું છે, તો 196 અને 38,220 આ ત્રણ આંકડાની સંખ્યા છે, આ પણ ત્રણ આંકડાની સંખ્યા છે। આ 196 છે, આ 382 છે, બરાબર છે। તો આને તમે માની લો 200, તો 200 ડબલ કરો તો કેટલા થઈ જાય, 400, અને 4 ઓછા છે એટલે એની જગ્યાએ ડબલ ઓછા કરી દો તો 8 ઓછા કરી દઈએ તો કેટલા થઈ જાય મિત્રો, તો થઈ જાય કે 392 થાય। અહીંયા કેટલા છે, 382 છે। તો મિત્રો, આપણે ખબર પડી ગઈ કે બે ભાગ ચાલતો નથી, તો આપણે કેટલાય ભાગ ચલાવીશું, એકે ભાગ ચલાવીશું। તો 196 ચાલો, સોરી, હા બરાબર। હવે અહીંયા 7 થઈ જશે, અહીંયા 10, 12માંથી 6 જાય તો 6, અહીંયા 2, અહીંયા 10, 17માંથી 9 જાય તો કેટલા થઈ જશે, 8, અને 2માંથી 1 જાય તો 1, અને ઉપરથી ઉતાર્યો બગડો, બરાબર છે। હવે તમે અહીંયા જુઓ, 1862 એટલે કે 1800ની આસપાસ છે, 1800-1900ની આસપાસ, અને આ 196 એટલે કે 200ની આસપાસ છે। એટલે મિત્રો, તમે સમજી શકો છો કે 200 અને 1800 એટલે 2 9 18, બરાબર છે, એટલે 200 અને 9ની આસપાસ તમે ગુણશો તો ભાગ ચાલી શકે છે। તો આપણે ટ્રાય કરી જોવાનું કે 9 ભાગ ચલાવી જોઈએ। ચાલો, તો 9 6 54 વધી પડી 5, 9 9 81 ને 5 86 વધી પડી 8, 9 1 9 9 ને 8 17, 1764, બરાબર છે। હવે બેટા, 10 તો ભાગ ચાલે નહીં, એટલે સિમ્પલ આપણે ખબર પડી જ ગઈ છે કે ભાગ કેટલા ચાલશે, 9 ભાગ ચાલશે। ઓકે, ચાલો, હવે અહીંયા 5 થઈ જશે, અહીંયા 10, તો 12માંથી 4 જાય તો કેટલા વધે, 8, અહીંયા 7 થઈ જાય તો અહીંયા 10, તો 15માંથી 6 જાય તો 9, 7 માંથી 7 જાય તો 0, 1માંથી 1 જાય તો 0, ચાલો ઉપરથી ઉતાર્યું 0, હવે આ કેટલા થયા, 980। તો હવે 980 છે એટલે કે લગભગ 1000ની આસપાસ છે, અને આ 196 છે તો 200ની આસપાસ છે, તો 2 5 10 એટલે કે 205 વડે ગુણીએ, 205 વખત થાય તો કેટલા થઈ જાય, 1000 થઈ જાય। એટલે આપણને એવો આઈડિયા આવે બેટા કે આપણે 5 વડે અથવા તો 4 વડે અથવા 6 વડે એની આસપાસ ક્યાંક ગુણાકાર કરવો પડશે। આનાથી તમને ફાયદો શું થશે કે તમારે બધા એક એક વડે, 2 વડે 3 વડે 4 વડે 5 વડે અલગ અલગ ગુણાકાર કરવો પડશે નહીં, બરાબર છે। તો ચાલો, 196ને આપણે 5 વડે ગુણાકાર કરી જોઈએ, તો 6 5 30 0 વધી પડી 3, 9 5 45 ને 3 48 વધી પડી 4, 5 1 5 5 4 9, તો આવી ગયો જવાબ બેટા, 980। તો હવે અહીંયા આપણે 980 આવી ગયા છે, બરાબર, કેટલાય ભાગ ચાલુ છે આપણે, તો કે 5 ભાગ ચાલુ છે, તો બાદબાકી કરીશું તો 0 0 0। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આટલી મોટી આપણને રકમ લાગતી હતી, પણ એક જ સ્ટેપની અંદર શેષ કેટલી આવી ગઈ છે, 0। તો 196 ગુણ્યા ભાગ કેટલાય ચાલ્યો છે, 195 વત્તા શેષ કેટલી વધી છે,
जीरो बराबर एक मिनट। तो हम मित्रों आप काढ़ी नाखीश कोई ने जो आ भागाकार करता न फावत हो तो पहला स्क्रीनशॉट पाड़ी लो बराबर है। तो हम आप काढ़ी नाखी छे तो मित्रों तमे अहींया जोई सको छो के 196 ने 38,220 बराबर 196 वडे 38,220 ने भागाकार करो तो केटला भाग चाल्यो 195 भाग चाल्यो ने शेष कोई वधती नथी। एटला माटे मित्रों अहींया आपणे शुं लखीशुं के अहीं आर इक्वल टू जीरो माटे गुसाअ कोण बेटा तो के 38,220 અને 196 કેટલો થાય ચલો બોલો। ઘણા વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે જવાબની અંદર 195 લખી દેતા હોય છે મેં ઘણા વિદ્યાર્થીઓ જોયા છે કેમ કારણ કે એમને કેવું લાગતું હોય છે કે 196 તો રકમમાં આપ્યો છે તો એ થોડો જવાબ હશે આ જ જવાબ હશે ને ના બેટા પણ મેં તમને સમજાવ્યું છે કે અહીંયા જીરો આવે તો અહીંયા જે પહેલી રકમ હોય બરાબર છે જે પહેલી સંખ્યા અહીંયા હોય એ જ તમારો જવાબ બનશે તો તમારો જવાબ શું થઈ જશે 196 બરાબર છે। તો આવી રીતે આ એક્ઝામ્પલ ગણવાનો હતો એક જ સ્ટેપની અંદર એક્ઝામ્પલ આવી જાય છે પણ મિત્રો આ એક્ઝામ્પલ બે માર્ક્સમાં પૂછાઈ શકે એવો હતો। હવે મિત્રો કાલે જે પરિપત્ર વિશે થોડીક વાત કરવી છે મારે કે જે ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એમના માટે બે પ્રકારના ગણિત હવે આવશે એક હશે બેઝિક ગણિત અને બીજું હશે સ્ટાન્ડર્ડ ગણિત બરાબર। તો આ બંનેમાં ફરક શું છે તો બેઝિક ગણિત છે ને જે લોકોને એવું ઈચ્છા છે કે ભાઈ મારે ધોરણ 10 પાસ કર્યા પછી સાયન્સ નથી કરવું બરાબર છે બરાબર તો જ્યારે બોર્ડના ફોર્મ ભરવાના આવે ને ત્યારે તમે બેઝિક ગણિત નું ફોર્મ ભરી શકો જેની અંદર શું થશે કે પેપર એકદમ ઇઝી આવશે બરાબર છે કેવું આવશે એકદમ ઇઝી પેપર આવશે। જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતવાળા જે લોકો બોર્ડની અંદર પેપર માટે સિલેક્ટ કરે છે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર બરાબર તો એ લોકો બંને ઓપ્શન મળશે એ લોકો આર્ટ્સ કોમર્સ પણ રાખી શકશે અને સાયન્સ પણ રાખી શકશે પણ જે બેઝિક ગણિતનો ઓપ્શન રાખશે એ ફક્ત આર્ટ્સ અથવા કોમર્સ અથવા તો બીજા બધા કોઈ જે હોય છે આઈટીઆઈ ડિપ્લોમા એ જ રાખી શકશે બરાબર છે તો આટલો ફરક છે। તો મિત્રો હું તમને આપણી આ ગુરુકૃપા એકેડેમી ચેનલ દ્વારા એ સમજાવવા માગું છું કે મિત્રો જો બેઝિક ગણિતની અંદર જે ટોપિક આવતા હોય અને સ્ટાન્ડર્ડ ગણિતમાં જે ટોપિક આવતા હશે કારણ કે સરકારે હમણાં થોડો પરિપત્ર આપ્યો છે એટલે થોડાક સમય પછી એ પણ રજૂ કરશે કે પેપર સ્ટાઇલ કેવી હશે બંનેની ડિફરન્સ શું હશે પેપરનું વેટેજ કેટલું હશે ચેપ્ટરનું વેટેજ કેટલું હશે બરાબર છે શું ફરક હશે બધું જ હવે ટૂંક સમયની અંદર આવી જશે। તો આ તમામ માહિતી આપણે આપણી ગુરુકૃપા એકેડેમી ચેનલ દ્વારા આ બંને કોર્સ અમે અપલોડ કરવાના છીએ। તો મિત્રો તમને નમ્ર વિનંતી છે કે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી તમે આ લોકડાઉનના સમયની અંદર સારી રીતે એજ્યુકેશન મેળવી શકો। તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત।